ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ સરકાર તરફથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલે કહ્યું કે ફ્લોર પર નાના અને ઉર્જા વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કરેલા નિવેદનને વખોડ્યું હતું. કોંગ્રેસે સુશાસન આપ્યું હોત તો નર્મદાના પાણી માટે વલખા ન માર્યા હોત. ગુજરાતની જનતાએ જે રસ્તો કોંગ્રેસને બતાવ્યો છે તે યોગ્ય જ છે. ગુજરાતની તરસી જનતાને તમે તટલાવી છે, પાણી ન આપ્યું, વીજળી પણ ન આપી. મુખ્યમંત્રી રહેતા નરેન્દ્રભાઈએ આ કામ કર્યું છે. તો સાથે જ મહેશ કસવાલના નિવેદન સામે અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું છે કે ગુજરાત આર્થિક રીતે સદ્ધર સક્ષમ હોવા છતાં સરકાર દેવું કરીને ઘી પીવે છે. સરકારના 47% પૈસા તો કર્મચારીઓના પગાર અને અન્યના ચૂકવણામાં જાય છે. તો આમ છતાં છેલ્લા 30 વર્ષમાં 500 મેગાવોટનું ઉત્પાદન કર્યું છે. દર વર્ષે 15,000 કરોડની વીજળી મોંઘા ભાવે ખરીદી ગ્રાહકોને આપી છે. તો કેટલાય પાવર સ્ટેશન બંધ છે, જે સરકારની નિષ્ફળતા છે. વિધાનસભાના ફ્લોર પર નાણાં વિભાગ અને ઉર્જા વિભાગની માગણીઓ સંદર્ભે વિપક્ષના માનની નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જે પ્રકારની વાતો કરી અને પોતાના પક્ષના શાસનની જે તે વખતની નિષ્ફળતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે, હું બહુ વિવેકપૂર્ણ માનની અર્જુનભાઈને કહેવા માગું છું કે અર્જુનભાઈ, સામાજિક સંબંધોને રાજકીય ત્રાજવે તોડી અને કોંગ્રેસની નિષ્ફળતાને બચાવવા માટેના આ પ્રયાસો હવે બંધ થવા જોઈએ. સમય બદલાઈ ચૂક્યો છે. મને એક ખ્યાલ છે કે જો કોંગ્રેસે પોતાના શાસનમાં સત્તાનો ઉપયોગ કર્યો હોય, પ્રજાને સુશાસન આપ્યું હોત, તો કદાચ નર્મદા યોજનાને 3 પેઢીઓનો વખત ન થયો હોત. ગુજરાતની જનતાને, પાણી પાણી પોકારતી જનતાને તરસે ન જીવવું પડ્યું. માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે, હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે. તમે ઉલ્લેખ કરો છો અમે ડેમ બનાવ્યા. મારે દુઃખ સાથે કહેવું પડે કે હા, તમે ડેમ બનાવ્યા, કન્સ્ટ્રક્શન કર્યું, રેતી માટીના પાળા તમે બનાવ્યા, પરંતુ એને ભરવાનું કોઈ કામ, પુણ્ય કામ કર્યું હોય, એને લોકોના ગળા સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, ગુજરાતની તરસી જનતાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, નર્મદા યોજનાને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય, તો એ પુણ્ય કામ કરવાનું સૌભાગ્ય સુશાસન આપનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી, જે વખતે મુખ્યમંત્રી હતા, એ નરેન્દ્રભાઈને મળ્યું. આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે, ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,70,000 કરોડ જેટલું થાય છે. એટલે આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે, અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે. આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર 1 પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, 30 વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં 8,500 મેગાવોટ છે, એમાંથી માત્ર 30 વર્ષની અંદર 500 મેગાવોટનો વધારો કરી શક્યા છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે 7,053 મેગાવોટ આવે છે, ભાગમાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી, અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે. એને કારણે દર વર્ષે એવરેજ 15,000 કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ, અને એને કારણે આ
વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે. એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે 15% જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ.